हेलो फ्रेंड्स, तो आज आप आ वीडियो चैप्टर नंबर 3 नो स्वाध्याय 3.5 ना दाखला गणवाना छे। ओके, आ वीडियो नी अंदर तो अहीं आगळ 7मो ने 8मो एक्जाम्पल आप्यो छे। तो एक्जाम्पल 7 लईए, एमां साबित करवानुं छे। तो जो एक पेटर्न तमे जोई होय तो કે આપણે અત્યાર સુધી દાખલા ગણ્યા એની અંદર શું કરતા હતા, તો કે અહીંયા કોઈ બી અને સી કિંમત દેખાતી હોય તો આપણે ત્યાં એની કિંમત મૂકતા હતા સાઈન સૂત્રની અને એને લઈને સાબિત કરતા હતા। અહીંયા પણ એવું જ છે, જો બી અને સી ને છે તો આપણે સાબિત કરવા માટે પહેલા જમણી બાજુ લઈશું, અહીંયા પણ જમણી બાજુ લઈશું। તો લઈએ જમણી બાજુ, આ તમે પ્રેક્ટિસ કરશો ને તો જ તે પેટર્ન દેખાશે બધી। તો RHS ઇક્વલ ટુ 2 ઇન્ટુ બી માઇનસ સી કોસ સ્ક્વેર એના છેદમાં 2। तो बी ने सी जगह किंमत कई आवशे, तो सूत्र याद करो तो के साइन एना छेदमा ए बराबर साइन बी ना छेदमा बी बराबर साइन सी ना छेदमा सी बराबर कोई के वास्तविक संख्या हशे। पछी शू तो के पेलू पद छे एने बधु बराबर ज छे ने, तो बराबर के वाळू लई लो। तो खाली तो एनी किंमत जोती होय तो एने तो करता बनाववो पड़े, तो एने ऊपर मोकलो के ने नीचे लावीए। साइन एना छेदमा के बराबर ए, एवी रीतना पेलू पद ने छेला पद ने सरखावो तो शू थाय, तो बी बराबर साइन बी ना छेदमा के। एवी रीतना सी नी किंमत थाय आने आने सरखावो तो साइन सी ना छेदमा के। तो आ त्रण किंमत तमने एबीसी नी मळी गई। तो जो तो अहीं कोनी कोनी जरूर छे, बी अने सी नी, तो ए किंमत आपणे मूकीए तो 2 गुणा साइन बीना छेदमा के माइनस साइन सीना छेदमा के। अहीं कोस स्क्वेर एना छेदमा 2 छे। तो जो तो आपणे कनी वात करीए छीए, आ दाखला बता माटे त्रिकोण एबीसी नी, एबीसी त्रिकोण होय त्रणेय खूणानो सरवाळो केटलो थशे, ए प्लस बी प्लस सी इक्वल टू पाई, पाई एटले 180, आ रेडियनमां लखीशुं। तो अहींया आगळ खाली ए देखाय छे, तो एने करता बनावो बी अने सी ने ओली बाजू मोकली दईए, तो ए बराबर पाई माइनस बी प्लस सी। आई माइनस बी माइनस सी, माइनस निशानी कॉमन काढ नाखी बराबर, पण ત્યાં મને એના છેદમાં 2 દેખાય છે તો આખાના છેદમાં 2 આપી દો, અને અહીંયા 2 ને 2 અલગ અલગ દઈ દીધા, તો એના છેદમાં 2 બરાબર આ મળી ગયું મને પાઈ બાય 2 માઇનસ બી પ્લસ સી બાય 2। તો એ કિંમત હવે અહીંયા મૂકી દો, તો જુઓ તો કોસ સ્ક્વેર પાઈ બાય 2 માઇનસ બી પ્લસ સી બાય 2 આવું લખાય, આ લખાય। ओके, तो हवे जो अहीं जे पद छे ने के सामान्य छे एटले हुं बार लई लो 2 बाय के लसा के थशे ने 2 ना छेदमां के छे, तो एक वार लखाय अने अहीं हुं लीधुं sin b माइनस sin c। अने अहीं जुओ तो आपणे एक वस्तु शीख्या था, पहला तो कयो खूणो छे अहीं जुओ तो पाई बाय 2 कया अक्ष उपर आवे y, तो विधेय शुं थाय बदलाई जाय, तो cos छे एनो बदलाईने हुं थई जाय साइन, पण અહીંયા સ્ક્વેર છે એટલે સાઈન સ્ક્વેર, અને સ્ક્વેર હોય તો માઈનસ કોઈ દી આવે એટલે પ્લસ વાળું લખી દેવાનું સાઈન સ્ક્વેર, અને અહીંયા જે ખૂણો હોય એનો a। આ યાદ છે ને સૂત્ર, cos pi/2 - x કરો, pi/2 હોવાને કારણે સાઈન નું શું થઈ, cos નું શું થઈ જાય સાઈન, અને અહીંયા જે ખૂણો હોય એ x, અહીંયા જુઓ તો ખૂણો હતો એ જ લખ્યો। ઓકે, અને અહીંયા સ્ક્વેર હોય એનો મતલબ કે પોઝિટિવ જ થાય, કારણ કે આ બે વખત ગુણાય, તો 2 માઈનસ હશે કે 2 પ્લસ હશે, 2 માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે સ્ક્વેર હોય તો યાદ જ રાખજો અહીંયા જે ચરણ આવતું હોય આપણે પ્લસ જ કરવો। ઓકે ડન, તો હવે આટલી વસ્તુ જોઈ, હવે અહીંયા જુઓ તો s - s કઈ દેખાય છે, સૂત્ર યાદ આવે છે, s - s એટલે 2cs, તો એ સૂત્ર વાપરીએ, અહીંયા 2 ના છેદમાં k 2 cos 2 ખૂણાનો સરવાળો ભાગ્યા 2 sin 2 ખૂણાની બાદબાકી ભાગ્યા 2 ઇન્ટુ સાઈન સ્ક્વેર બી પ્લસ સી બાય 2। હવે જુઓ તો અહીંયા બી પ્લસ સી બાય 2 કોસ છે, અને અહીંયા એક સાઈન લઈ લો તો સ્ક્વેર છે ને, એક સાઈન અલગ કરી દો, એ બેને ભેગા લખું છું, અહીંયા 2 બાય કે, અહીંયા જુઓ તો 2 આ કોસ બી પ્લસ સી બાય 2, અહીંયાથી એક સાઈન લઈ લઉં છું સાઈન બી પ્લસ સી બાય 2, અહીંયા જે સાઈન વાળું હોય તો એ આમને લખ દો sin b - c/2, અને એ બીજો એક sin એ વધ્યો છે ને પ્લસ વાળો b + c/2, તો આ રીતના મને મળ્યું, આની કઈ જરૂર નથી તો રફ કરી દઉં તો થોડી જગ્યા થઈ જાય। ઓકે, તો જુઓ તો તમને એક કે સૂત્ર દેખાય છે અહીંયા, અહીંયા લાઈન કરું એ,
तो के 2 sin थीटा इनटू cos थीटा इज इक्वल टू sin 2 थीटा, याद करो sin 2 थीटा નું સૂત્ર હું હતું 2 sin थीटा, અહીંયા જે 2 थीटा છે એને અડધા થઈ જાય इनटू cos थीटा। તો અહીંયા આગળ આપણને આવું આપ્યું છે તો એની બરાબર જો તો અહીંયા એવું આપ્યું છે ને cos थीटा પહેલા લખ્યો sin थीटा પછી લખ્યો ગુણાકારમાં ક્રમનો નિયમ ચાલે। તો અહીંયા જે थीटा હોય એના ડબલ કરીને sin 2 थीटा માં લખી શકાય। તો લખી દઈએ 2/k sin આ ખૂણાનું ડબલ કરો એટલે b + c ના છેદમાં 2 છે એ 2 બે કેન્સલ થઈ જાય એટલે શું મળે b + c ને આ 2 છે અહીંયા ને ગુણી નાખો 2 sin b - c ના છેદમાં 2 into sin b + c ના છેદમાં 2। જો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને અલગ મેથડ આવડતી હોય તો અલગ મેથડ થી સોલ્વ કરી શકો છો, એવું જરૂરી નથી કે આ એક જ રીત થી દાખલો થાય, ઘણી બધી રીત છે સાબિત કરવા માટે। તો જો હવે મને અહીંયા જો તો કાઈ રસ્તો નથી દેખાતો પણ એક વસ્તુ દેખાય છે 2 * sin θ * sin θ, પણ હું શીખ્યો તો એમાં એવું આવતું હતું -2 ss હોય તો c - c થાય, તો આપણે માઇનસ નિશાની નથી તો માઇનસ નિશાની ગુણી બે વખત ગુણી નાખીએ તો થઈ જાય ને। જો તો અચ્છા આ મે બે ને અહીંયા લખી દીધા એટલે આ બે કે વયુ જશે, જો માઇનસ વડે હું ગુણું છું ખાસ જોજો 2 ના છેદમાં k sin b + c જોજો આ માઇનસ નિશાની અહીંયા ગુણી અહીંયા માઇનસ વડે ગુણું તો માઇનસ માઇનસ પ્લસ જ થઈ જવાનું છે છેલ્લે તો માઇનસ sin b - c ના છેદમાં 2 ઇનટુ sin b + c ના છેદમાં 2। હવે જો તો માઇનસ 2 ss થઈ ગયું c - c સૂત્ર વાપરીએ આપણે તો હું થાય માઇનસ 1 ના છેદમાં k અને અહીંયા જોવો તો ત્રણે ખૂણામાં સરવાળો કેટલો થાય a + b + c = 5, પણ b + c અહીંયા આવ્યું છે એની જગ્યાએ મારે કરતા બનાવું અને a ને ઓલી બાજુ મોકલી દઉં તો હું થાય pi - a, તો pi - a લખી આપું, હા તો લખી દયો sin b + c ની જગ્યાએ pi - a, જો આમે લખ્યું અને અહીંયા હું લખાય તો કે માઇનસ 2 ss હોય તો c - c cos બે ખૂણાનો સરવાળો b - c + b + c / 2, તો જુઓ તો c c કેન્સલ ઓકે પછી લખશું એ માઇનસ cos હું થાય બે ખૂણાની બાદબાકી b - c અહીંયા માઇનસ b - c / 2 ડન આટલી વસ્તુ। હવે જો માઇનસ 1 ના છેદમાં k અહીંયા પાઈ હોવાને કારણે sin નું sin રહેશે અને ખૂણો જે હશે એનો a sin a ચરણ કયું છે pi - θ બીજું ચરણ બીજા ચરણમાં sin કેવો છે પોઝિટિવ તો આ પોઝિટિવ જ રહે ઓલેસ ટીસી મુજબ ઓકે ને અહીંયા હું થાય જોવો તો 2b / 2 એટલે હું થઈ જાય cos b અને એમ કૌંસમાં આવશે ઓકે અને અહીંયા હું થાય જોવો તો કે b b કેન્સલ -2c -2c / 2 એટલે 2 2 કેન્સલ એટલે માઇનસ c વધ્યું ડન। હવે આ માઇનસ નિશાની છે આની અંદર ગુણી નાખું હા ઓકે તો માઇનસ નિશાની એની અંદર ગુણી નાખી એટલે એમ બધા જો sin a ના છેદમાં k માઇનસ નિશાની ગુણાય અને સાંભળો આ યાદ કરો cos - θ = cos θ જ થાય તો આ cos c જ થશે પણ એ હવે માઇનસ નિશાની ગુણું એટલે માઇનસ માઇનસ પ્લસ એ પહેલા આવી જાય અને અહીંયા માઇનસ થઈ જાય એ પછી આવી જાય આટલી વસ્તુ ડન। હવે આ જુઓ તો કઈ દેખાય છે તમને sin a ના છેદમાં k બરાબર હું લખી શકાય a તો અહીંયા હું લખશું a into cos c - cos b આ જુઓ તો આપણે LHS નું આવી ગયું છે સાબિત કરવાનું હતું એમ ડન ઈઝી હતું કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો ડન। હવે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ તો 7 માટે પણ જો તો b અને c અને a એની જગ્યાએ હું આ કિંમત મૂકવાનો છું sin a ના છેદમાં k આ રફ કરી દઉં છું પણ આ જ કિંમત મૂકીશ sin સૂત્રનો ઉપયોગ કરીને તો ચાલો કરીએ તો b સ્ક્વેર - c સ્ક્વેર / a આપણે ખબર જ છે આ RHS થી ચાલવું પડશે કામ બાકી નહીં ચાલે થાય તો હું થાય તો કે sin સ્ક્વેર b ના છેદમાં k સ્ક્વેર આવશે માઇનસ કારણ કે સ્ક્વેર છે ને sin સ્ક્વેર c ના છેદમાં k સ્ક્વેર ડિવાઇડ બાય sin સ્ક્વેર a ના છેદમાં k સ્ક્વેર
ઉપર પણ બંનેના છેદમાં k² છે એટલે સામાન્ય લખી શકાય, નીચે છે એટલે k² k² કેન્સલ થઈ જાય એટલે sin² b - sin² c / sin² a. હવે જો આ બંને પદને હું અલગ લખી દઉં છું, કઈ રીતે? તો કે તમે સૂત્ર શીખેલા છો કે a² - b² હોય તો a - b * a + b થાય, તો એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરું છું. તો હું કહે sin b minus sin c into sin b plus sin c भागिया sin square a. જો આપણે સાબિત શું કરવાની જોતું જવાનું. ઓકે ડન. તો હવે જો નીચે હું છે b plus c છે અને નીચે sin square a છે, તો હમણાં જ આપણે જોયું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય, abc બરાબર pi. એનો મતલબ એક વસ્તુ તમે નોટિસ કરી કે તમારે ખૂણો અહીંયા જે હોય એને બદલવો હોય તો પાઈ નો ઉપયોગ કરીને જ બદલાય છે, અથવા આવી રીતના ત્રણેય ખૂણાનો સરવાળો કરીને. તો જો એને કરતા બનાવો તો શું થાય, તો કે પાઈ માઇનસ બી પ્લસ સી ડન. તો હવે એની જગ્યાએ હું લખીશ પાઈ માઇનસ બી પ્લસ સી. તો હવે શું થાય, તો કે સાઈન સ્ક્વેર બદલાશે નહીં. શું કામ? અહીંયા પાઈ પાઈ એક્સ અક્ષ ઉપર છે, એક્સ અક્ષ ઉપર વિધેય નથી બદલાતું, અને બીજું ચરણ છે, અને બીજું ચરણ કેવું જોવું જ ન પડે. શું કામ? વર્ગ છે એટલે પોઝિટિવ જ કિંમત રહે. એટલે ઉપર હું થાય, જો હવે ઉપર નું કહી દઉં તમને, તો ઉપર હું થાય અહીંયા હું બોક્સ કરી દઉં, એસ માઇનસ એસ હોય તો શું થતું હતું, ટુ સી એસ, અને એસ પ્લસ એસ હોય તો ટુ એસ સી. એ જ સૂત્રનો અપ્લાય કરો તો ટુ સાઇન મે એસ માઇનસ એસ છે ને, તો કોસ આવશે પહેલા, કોસ બે ખૂણાનો સરવાળો ભાગ્યા બે ઇન્ટુ સાઇન બે ખૂણાની બાદ બાકી ભાગ્યા બે ઇન્ટુ એસ પ્લસ એસ. ફરી વાર ટુ આવશે, એ અહીંયા ટુ વાળે ગુણાય છે એટલે ફોર કરી દઉં, અને અહીંયા શું આવશે, સાઇન બી પ્લસ સી બાય ટુ ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય ટુ ડિવાઈડ બાય, અહીંયા શું થાય, પાય હોવાને કારણે સાઇન નું સાઇન જ રહે અને બી પ્લસ સી. ઓકે ડન ડન. હવે જુઓ જુઓ શું થાય છે, તો કે અહીંયા મેં ફોર લખ્યા, અચ્છા ટુ ટુ અલગ રાખ્યા હોત ને તોય થઈ જાય. હવે કયા કયા પદ લેવાના જોજો, અહીંયા એક ટુ ગુણ્યા ટુ કરી દઉં, આ ટુ ની હારે આ એક કોસ લેવાનો, તો એની હારે એવો જ ખૂણાવાળો સાઇન છે કઈ, હા હા. તો સૂત્ર શું બન્યું, ટુ સાઇન બી પ્લસ સી બાય ટુ ઇન્ટુ કોસ બી પ્લસ સી બાય ટુ. હમણાં જ જોયું આપણે કે ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હોય તો સાઇન ટુ થીટા લખાય. તો અહીંયા લખી દઈએ એવી રીતના, જુઓ તો ટુ કોસ અને આ બેને ભેગા કરો એટલે શું થાય, સાઇન બી પ્લસ સી બાય ટુ છે ને શું થાય, ડબલ બી પ્લસ સી બાય ટુ છે ને ડબલ કરો તો શું થાય, બે બે કેન્સલ બી પ્લસ સી વધે. એવી રીતના જુઓ તો હવે આ બન બે લ્યો, આ સાઇન થીટા જો ને આ કોસ થીટા જો, તેની માટે સેમ સૂત્ર બની ગયું, સાઇન બી માઇનસ સી બાય ટુ હશે, એ ટુ ટુ આરે કેન્સલ ડિવાઈડ બાય સાઇન સ્ક્વેર બી પ્લસ સી. તો અહીંયા જો આ ને આ એક સાઇન સ્ક્વેરમાંથી કેન્સલ, તો વધુ શું જે લાવવાનું હતું એ સિમ્પલ જ હતો એક્ઝામ્પલ, સાઇન બી માઇનસ સી અપોન સાઇન બી પ્લસ સી ઇક્વલ ટુ એલ એચ એસ. ફ્રેન્ડ્સ તમને આની કરતા શોર્ટકટ રીત ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો, કારણ કે હું તમને કોન્ટેક્ટ કરીશ અને મને એ મેથડ મોકલજો. ઓકે, તો આમાં કંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો એક્ઝામ્પલ નવ જુઓ, એની અંદર સેમ એક્ઝામ્પલ છે. આપણે કઈ કઈ વસ્તુ લઈ ચાલવાનું, તો કે બી પ્લસ સી દેખાણું એ બાજુથી સાબિત કરવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આગળ આપણે એલએચએસ જ લઈશું. તો એલએચએસ માં શું આપ્યું છે, તો કે બી પ્લસ સી કોસ બી પ્લસ સી બાય ટુ. તો કે બી એટલે શું થાય, તો કે સાઇન સૂત્ર યાદ કરો, તો આ હું દર વખતે કહું છું પણ કેવું ન પડે, પણ તમે લોકો અહીંયા વિડીયો જોવા આવ્યા એનો મતલબ કે થોડુંક સમજવાની તમને વધારે જરૂર હોય છે એટલે હું લખીને કહું. તો મારે બી ની કિંમત જોતી હોય તો બીજું પદ અને છેલ્લા પદને હરખાવી દઈએ, તો સાઇન બી ના છેદમાં બી બરાબર કે છે, બી ઉપર જાય તો સાઇન બી ના છેદમાં કે બરાબર બી, તો બી ની કિંમત મળી ગઈ. એવી જ રીતે સી ની કિંમત થશે સાઇન સી ના છેદમાં કે, તો એ કિંમત મૂકી દઈએ, તો કે સાઇન બી ના છેદમાં કે પ્લસ સાઇન સી ના છેદમાં કે ઇન્ટુ કોસ, જોજો અહીંયા હું લખું છું પાય બાય ટુ માઇનસ એ બાય ટુ. સર કઈ રીતે લખ્યું તમે,
ओके कहो ए प्लस बी प्लस सी बराबर हूँ थाय पाई मतलब त्रिकोण त्रय खूणा ना सरवाड़ो पाई थाय मारे अहीं हूँ आप बी प्लस सी तो एने करता बनाव तो पाई माइनस ए ए पेली बाजू जाए एटले पण अहीं तो भांगा करवा बन्ने जगह बे छे अहीं बी आवे अहीं बी आवे बन्ने बाजू बे वडे भागी नाख्यू अने अहीं बे ने छूटा कर दीधा तो बी प्लस सी बाय टू नी जगह में हूँ लख्यू पाई बाय टू माइनस ए बाय टू हवे जो अहीं पण बन्ने ना छेद में के छे एटले के सामान्य लई शकाय अंदर शुं वधे साइन बी प्लस साइन सी અહીંયા જો પાઈ બાય ટુ હોવાને કારણે કોસનું વિધેય બદલાઈને શું થઈ જાય સાઈન અને ચરણ કયું છે પ્રથમ પાઈ બાય ટુ માઇનસ થીટા એટલે બધું જ પોઝિટિવ રહે ખૂણો કેટલો થાય એના છેદમાં બે એસ પ્લસ એસ સૂત્ર યાદ કરો ટુ એસ સી એ સૂત્ર એપ્લાય કરીએ અહીંયા એકના છેદમાં કે ટુ સાઈન બે ખૂણાનો સરવાળો ભાગ્યા બે ઇન્ટુ કોસ બે ખૂણાની બાદ બાકી ભાગ્યા બે ઇન્ટુ સાઇન બી સાઇન એના છેદમાં બે ડન હવે ફરીવાર જુઓ તો બી પ્લસ સી બાય ટુ બરાબર શું આવે પાઈ બાય ટુ માઇનસ એ તો એકના છેદમાં કે ઇન્ટુ ટુ સાઇન પાઈ બાય ટુ માઇનસ એ બાય ટુ આ જ કિંમત મૂકું છું ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય ટુ આ બધી ગણતરી તમારે છે ને પેપરમાં લખવી હોય તો લખી શકો છો બાકી રફ કામમાં તો કરી શકાય ચાલે ઓકે ઇન્ટુ સાઇન એના છેદમાં બે હજો તો અને પાઈ બાય ટુને કારણે સાઇનનું વિધેય બદલાય ને કોસ થઈ જશે પહેલું ચરણ છે બધા પોઝિટિવ રહેશે એકના છેદમાં કે ટુ સાઇનનું શું થઈ જાય કોસ એના છેદમાં બે આ સાઇન ગુણાકારમાં છે તો અંદર ભેગું લઈ લો આની જોડે ઇન્ટુ કોસ બી માઇનસ સી બાય ટુ મેં એવું શું કામ કર્યું અહીંયા કંઈક બને છે જોવો તો આ મારે જે જોતું તું યાર હવે આ શું છે જોવો તો ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે સાઇન આના ડબલ થીટા ટુ થીટા તો એ જ સૂત્ર બન્યું ને તો બનાવો અહીંયા એકના છેદમાં કે બરાબર સાઇન એના છેદમાં બેનું ડબલ કરો એટલે શું થાય એ થાય બરાબર ઇન્ટુ કોસ બી માઇનસ સીના છેદમાં તો આમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તો એક્ઝામ્પલ નંબર 10 માં જોઈએ તો 10 માં એક્ઝામ્પલ માં શું છે સાબિત કરવાનું છે આ એક્ઝામ્પલ છે ને આઈએમપી છો તમે કોઈ બીજી રીતે ટ્રાય કરવા જશો ને તો બહુ લેન્ધી થઈ જશે સોલ્વ ના નહીં પાડતો પણ થોડુંક લેન્ધી થઈ જશે તો એક પેટર્ન છે એ રીતે જ સોલ્વ કરજો હવે જો આપણે નોર્મલી એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરીએ સાબિત કરવાનું અને સાઇન કોસાઇન સૂત્રમાં તો કે જે જગ્યાએ એ બી અને સી એટલે કે આ એ સ્મોલ એ સ્મોલ બી ને સ્મોલ સી જે જગ્યાએ જાજુ હોય ડાબી બાજુ અથવા જમણી બાજુએ એ પાર્ટ આપણે લઈએ અને સાબિત કરીએ છીએ તો અહીંયા પણ આપણે જોવો તો એ બી સી જમણી બાજુ કરતા ડાબી બાજુ વધારે છે તો આપણે એલએચએસ લઈને સ્ટાર્ટ કરીએ એ કોસ એ પ્લસ બી કોસ બી પ્લસ સી કોસ સી બરાબર હવે એ બી સી ની કિંમત તમે સાઇન સૂત્ર ઉપરથી લખી શકો જો તો સાઇન એના છેદમાં એ બરાબર સાઇન બીના છેદમાં બી બરાબર સાઇન સીના છેદમાં સી બરાબર કે પહેલા પદને છેલ્લા પદને સરખાવો તો સાઇન એ કે છેદમાં આવી જાય ને અહીંયા એ ઉપર આવી જાય તો આ રીતના તમે ત્રણેયની વેલ્યુ કાઢીને મૂકી શકો તો એ જ વેલ્યુ આપણે અહીંયા મૂકવાની છે જો તો કે સાઇન એના છેદમાં કોસ સાઇન એના છેદમાં કે ઇન્ટુ કોસ એ એટલે એની કિંમત મૂકી મેં પ્લસ સાઇન બીના છેદમાં કે ઇન્ટુ કોસ બી પ્લસ સાઇન સીના છેદમાં કે ઇન્ટુ કોસ સી ત્રણેય પદમાં સામાન્ય શું છે કો કે તો કે ને હું સામાન્ય લઈ લઉં છું તો એકના છેદમાં કે સાઇન એ ઇન્ટુ કોસ એ એક વસ્તુ હારે હારે કરું છું જો અહીંયા હું બે વડે ગુણું છું અને બે વડે ભાગાકાર કરું છું સેમ બે વડે ગુણ્યું અને બે વડે ભાગાકાર કર્યું અને આ પદને આમ નામ રહેવા દઉં છું
શું કામ એમ નામ રહેવા દેવું છું, તમે એક્ઝામ્પલ ગણતા છો ત્યારે તમને ખબર પડશે, મેં ગણેલા છે એટલે મને આઈડિયા આવી ગયો કે આમ નામ રહેવા દેવું પડશે. ઓકે, એટલે પ્રેક્ટિસની જરૂર છે, મારી ખુદની કરવી પડે. તો જુઓ તો એક સૂત્ર આવું કઈ દેખાય છે તમને, 2 sin થીટા * cos થીટા = sin 2 થીટા, તો એવું સૂત્ર બને છે. જુઓ તો તો કે અહીંયા sin ની આરે ડબલ થીટા કરી દેવાનો, તો 1 ના છેદમાં k sin, અહીંયા થીટા a છે તો 2a, એના છેદમાં 2 ઇન્ટુ આના છેદમાં 2 છે, લાખાના છેદમાં 2 લખ દઈશ. હવે અહીંયા હું થાય sin થીટા b છે બરાબર, તો 2b થઈ જાય ડબલ, પ્લસ sin c ઇન્ટુ cos c. હવે જો s પ્લસ s સૂત્ર યાદ કરો તો sin થીટા પ્લસ sin થીટા એટલે કે s પ્લસ s 2sc, એ સૂત્ર યાદ કરો 2 sin 2a પ્લસ 2b છેદમાં 2 ઇન્ટુ cos 2a માઇનસ 2b છેદમાં 2 પ્લસ sin c cos c as it is, અને આખાના છેદમાં 2 છે. ઓકે, લખી દો તો અહીંયા 2 આવે, 2 કેન્સલ. હવે જુઓ તો અહીંયા 2a 2b ઉપર સામાન્ય 2 નીકળી જાય, અહીંયા નીચે આવે 2 કેન્સલ, સેમ અહીંયા ઉપર સામાન્ય 2 નીકળી જાય, નીચેના 2 આવે કેન્સલ. તો જે વધે એ લખું ને હવે, તો શું થાય sin, થોડુંક નાનું લખું, તો કે sin a plus b into cos a minus b plus sin c into cos c. કઈ આ દાખલા સાબિત કરવામાં આપણે શું જોઈએ છીએ, તો કે ત્રિકોણ છે તો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, a plus b plus c બરાબર pi. તો a plus b છે અહીંયા આગળ, એને કરતા બનાવું તો pi minus c લખી શકાય ને, તો એ જ કરીએ. જો તો કે sin pi minus c, a plus b ની કિંમત મૂકી દીધી, બીજું કાઈ નહીં, into cos a minus b plus sin c into cos c. હવે જો તો અહીંયા pi હોવાને કારણે x અક્ષ થઈ ગયું, વિધેય નહીં બદલાય, sin નું sin જ રહેશે, અને બીજું ચરણ છે ને તો બીજા ચરણનો sin પોઝિટિવ છે તો પોઝિટિવ જ રહેશે. તો હું થાય sin c into cos a minus b into sin c into cos c. હવે જુઓ તો અહીંયા બે પદમાં sin c મને તો દેખાય છે, તમને દેખાવા જોઈએ, તો એના સામાન્ય લઈ લઈએ બા, તે બંનેને ઓકે પેલા સામાન્ય લઈ લો એટલે પછી આગળ વધીએ. તો કે sin c ના છેદમાં k બરાબર, અંદર જુઓ તો શું છે, cos a minus b અને અહીંયા પ્લસ cos c વધે છે ને, તો ત્યાં આગળ આમો લખી શકું a plus b plus c બરાબર pi હોવાથી c બરાબર શું થાય pi minus a plus b, આવું લખી શકાય, તો એ લખી દઉં cos pi minus a plus b. હવે જુઓ તો ખાસ pi હોવાને કારણે x અક્ષ છે, વિધેય નહીં બદલાય, cos નું cos રહેશે, ચરણ કયું થયું બીજું, બીજા ચરણમાં cos કેવું છે નેગેટિવ, એટલે કેવું થઈ જશે એ પદ નેગેટિવ. જોજો sin c ના છેદમાં કે આમ ના cos a માઇનસ b આમ ના, પણ અહીંયા માઇનસ cos a પ્લસ b થશે બરાબર. હવે જોવો તો કેમ c માઇનસ c આવ્યું બરાબર, પણ c માઇનસ c હોય ત્યારે અંદરનો ખૂણો જે હોય, ઓકે એ બધું જવા દો, c માઇનસ c એનું સૂત્ર શું છે નોર્મલી યાદ કરો તો માઇનસ એક મિનિટ c માઇનસ c માઇનસ 2ss, એ જ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરીએ આપણે, તો sin c ના છેદમાં k જોજો માઇનસ 2 sin, બે ખૂણાનો સરવાળો કરો તો a માઇનસ b પ્લસ a પ્લસ b ભાગ્યા 2 ઇન્ટુ બીજું sin, એની અંદર શું કશું બાદ બાકી ડન. હવે જુઓ તો અહીંયા બી બી કેન્સલ, અંદર શું વધે 2a, 2a બાય 2 એટલે 2 2 કેન્સલ થઈ જાય, એટલે શું વધશે sin c ના છેદમાં k, અહીંયા શું વધે માઇનસ 2 sin a, અને અહીંયા શું કેન્સલ થાય a a કેન્સલ, માઇનસ છે હો જો sin માઇનસ 2b ના છેદમાં 2 છે એવું વધશે, તો 2 2 તો કેન્સલ થાય માઇનસ sin b એટલે તો શું થઈ જાય માઇનસ sin b, ઉભા રહેજો sin માઇનસ b એટલે માઇનસ sin b, તો અહીંયા શું થશે ગુણાકારમાં એ માઇનસ નિશાની અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય,
એટલે શું વધે સાઇન બી ડન. હવે જુઓ તો સાબિત કરવામાં શું જોવે છે, સાઇન બી અને સાઇન સી અને ટુ એટલે કે આ બે જોતા છે, સાઇન બી જોતું છે અને સાઇન સી જોતું છે. તો સાઇન એના છેદમાં કે બરાબર શું થાય, સાઇન સૂત્ર મુજબથી જુઓ તો પેલા જે સાઇન બી સાઇન સી સાઇન એના છેદમાં કે એટલે સ્મોલ એ થાય. તો એને જુઓ તો આ રીતના લખ્યું છે સાબિત કરવામાં, એટલે કે આર એચ એસ માં. તો આર એચ એસ મળી ગયું, સિમ્પલ હતું. પણ આ પેટર્ન ફોલો કરશો ને તો એક્ઝામ્પલ નાનો થઈ જાય ને સ્પીડમાં થઈ જશે. તો એક બે વખત તમે ગણશો એટલે પ્રેક્ટિસથી તમને પેટર્ન યાદ રહી જશે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.